जेतपुरनी कुंभाणी म्युनिसिपल गर्ल्स हाईस्कूल शिक्षकों पोतानी गरिमा भूलिया होवानी घटना सामे आवी छे। विद्यार्थीनीओ साथे अभद्र वर्तन करवानो शिक्षकों पर गंभीर आक्षेप करवामां आव्यो छे। आती विद्यार्थीनीओ ने वालीओए स्कूल में जईने भारी होबाड़ो मचाव्यो हतो। वालीओ ने विद्यार्थीनीओ द्वारा शिक्षकों विरुद्ध कार्यवाही करवानी मांग उठी हती। जेतपुरनी कुंभाड़ी म्युनिसिपल गर्ल्स हाईस्कूल शिक्षकों पोतानी गरिमा भूलिया होवानी घटना सामे आवी छे। विद्यार्थीनीओ साथे अभद्र भाषणों प्रयोग करता वालीओ द्वारा शाळा में उग्र विरोध करवामां आव्यो हतो। महत्वनुं ए छे कि शिक्षकों अभद्र वर्तन ने लईने विद्यार्थीनीओए अनेक वक्त आचार्य ने फरियाद पण करी होवानुं कहेवाय छे। तेम छतां अनेक फरियाद बाद पण शिक्षक विरुद्ध कोई पण प्रकारनी कार्यवाही कराई नथी। आ घटना ने लईने उग्र रोषे भरायेला वालीओ विद्यार्थीनीओ अने एबीवीपीना कार्यकर्ताओ ज्यारे गर्ल्स हाईस्कूल पहोंच्या एबीवीपी द्वारा मामले रेली काढवामां आवी हती। त्यारे पोलीसे 5 एबीवीपी ना कार्यकर्ताओनी अटकायत करी हती। तदुपरांत वालीओએ आ मामले शिक्षकों विरुद्ध पोलीस फरियाद नोंधवानी तजवीज हाथ धरी छे। તેમજ નગરપાલિકામાં આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। ત્યારે હવે એ જોવાનું રહ્યું કે પોલીસ અને નગરપાલિકા આ મામલે શું કાર્યવાહી કરે છે। મહત્વનું છે કે સમાજમાં જ્યારે આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે અનેક પ્રકારના સવાલો મનમાં ઉદ્ભવતા હોય છે, જેમ કે શિક્ષકો આખરે કેમ પોતાની મર્યાદા ભૂલી જાય છે, જો દીકરીઓ સાથે આવું વર્તન થશે તો દીકરીઓ અભ્યાસ કેવી રીતે કરશે, વિદ્યાર્થીની સાથે અભદ્ર વર્તન કરનારા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી ક્યારે કરાશે, આવા શિક્ષકોને સસ્પેન્ડ કેમ નથી કરાતા, આખરે ક્યારે આવા લંપટ શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી થશે, આવા સવાલો ઉઠી રહ્યા છે। અમારે આ સરથી છુટકારો જોઈએ છે કેમ અને રેલી કાઢવી છે, કેમ કે આગળ જતા બીજી છોકરીઓ સાથે આવું ન થાય। અને આની પહેલાં પણ નંદાણીયા સર છે, વિરમ સરના ભાઈ છે, એનું નામ પણ છાપે ચડી ગયું, તો છતાંય અમને ભણાવે ને ખરાબ નજરે છોકરીઓ સામે જોવે હજી પણ, એટલે અમારે હવે આગળ સ્કૂલમાં ખરાબ ખરાબ બનાવો બને છે, સાહેબ છોકરીઓ ઉપર ખરાબ નજર નાખે છે, છોકરીઓ ઘરે ઘરે આવીને બધી મા બાપને ફરિયાદો કરે છે કે અમારા સાહેબ આમ કરે છે, ન શીખડાવવાનું શીખડાવે છે છોકરીઓને, આજ ભણતરની બહારની વાત બધી શીખડાવે છે, સર એટલી ખરાબ નજર નાખે છે છોકરીઓ ઉપર અને છોકરીઓને ગાળું પણ દે છે, એટલે આ સરને સસ્પેન્ડ કરવું એવું બધા મા બાપ ઈચ્છે છે કે આ સરને સસ્પેન્ડ કરો। અને એના ભાઈએ, બે ભાઈઓ છે આ સ્કૂલમાં, એના ભાઈએ પણ આ વસ્તુ કરેલી છે, તો ત્યારે વાત દબાઈ ગઈ। એ ધોરણમાં ભણું છું, કોમર્સની વિદ્યાર્થીની છું હું, અમારે શનિવારે છે ને એ અમારી સ્કૂલમાં લાઈટ વહી ગઈ હતી, તો છે ને એ અમે લોકો અમારા પ્રિન્સિપાલને પૂછ્યું, અમારા ક્લાસ ટીચરને પૂછ્યું, ઈ અમે એમ કીધું કે બહાર બેસી અમારા ક્લાસમાં બહુ જ ગરમી થાય, કારણ કે અહીંયા બારી બારી એક જ છે ને બે બારી છે, એટલે છે ને અમારા ક્લાસમાં બહુ ગરમી થાય, તો અમે પૂછ્યું કે અમે બહાર બેસી તો અમને બધાએ હા પાડી, તો અમને ઓલા વિરમ સર આવીને કહે કે મારે પીટીનો લેક્ચર લેવો છે, તો એ પીટીનો લેક્ચર તોય ન લીધે, કે મારે કબડ્ડી રમાડવી ન રમાડ્યા, બીજા કે ક્લાસ ને અમને બેસવાય ન દીધા, તોય અમે પાછા અમારા પ્રિન્સિપાલ મેડમને પૂછી આવ્યા। સર, મારી પાસે એવો કોઈ અત્યાર સુધીમાં વિદ્યાર્થી તરફથી રિપોર્ટ આજકાલમાં આવ્યો નથી કે કોઈ શિક્ષકે અભદ્ર વર્ણન કર્યું, પણ આજે એ વાત કરો છો ને, આની પહેલાં મારી પાસે કઈ રજૂઆત આવી હોય તો એનું સોલ્યુશન કરવા અમે 100% પ્રયત્ન કર્યા હોય। હાલ અત્યારે તમારી પાસે વિદ્યાર્થીઓ અને વાલીઓ આવ્યા હતા અને તમને રજૂઆત કરી છે, હવે તમે શું પગલાં લેશો? ભાઈ, કોઈ શિક્ષકને તરફથી પગલાં લેવાય, લેખિત રજૂઆત આવે એટલે સૌથી પહેલાં અમારે મંડળને જાણ કરવી પડે, અને મંડળ જે કંઈ પગલાં લેશે એની સાથે હું સહમત હોઈશ। મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓ બાળાઓ અત્યારે મારી પાસે આવેલી હતી, એમની રજૂઆત હતી કે એમની જે સ્કૂલના શિક્ષક છે એમના વર્તન અયોગ્ય વર્તન બાબતે રજૂઆત કરેલી હતી, અને એમણે એક લેખિત રજૂઆત પણ કરેલી છે। એમની લેખિત રજૂઆત મેં ધ્યાનમાં લઈ નગરપાલિકા
આ અંગે તપાસ કરી અને નિયમ અનુસારની આગળની કાર્યવાહી કરશે. એ અંગે નિયમ મુજબ અમે તપાસ કરશું, સ્કૂલમાં એ જઈશું, સ્કૂલની મુલાકાત લઈ આ અંગે તપાસ કરી અને પછી ત્યારબાદ તપાસને અંતે જે તારણ નીકળે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હરેશ ભાલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જેતપુર.